વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાંડવામાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બધા મોદી છોડ છે નું નિવેદન આપતા સુરતમાં રહેતા મોદી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રાહુલ ગાંધીને નિવેદન પાછું ખેંચવા માંગ કરી હતી. લોકસભાની ચૂંટણી માટે શરૂ થયેલ પ્રચારમાં ભાષણ આપતી વખતે નેતાઓ પોતાની વાણી પર કાબુ ગુમાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોના નેતાઓના ભાષણમાં કોઈને કોઈ વિવાદિત ટિપ્પણીઓ વારંવાર સામે આવી રહી છે. વાણી સ્વાતંત્ર્ય ધરાવતા ભારત દેશમાં આ પ્રકારનો અભદ્ર વાણી વિલાસ ખરેખર અશોભનીય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બધા જ મોદી ચોર હોય છે એવા નિવેદનોએ ભારે ચકચાર જગાવી છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી સુરતમાં રહેતા મોદી સમાજના લોકો ભારે રોષે ભરાયા હતા. મોદી સમાજના લોકોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. સુરતના મકાઈ પુલ પાસે મોદી સમાજના આગેવાનો ધરણા પર બેઠા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. સુરતમાં રહેતા મોદી સમાજના લોકોએ એક દિવસના ધરણા પ્રદર્શન કરી રાહુલ ગાંધી પોતાનું નિવેદન પાછું ખેંચે અને મોદી સમાજની માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી. મોડમાં સમસ્ત પંચ અને મોડ સમસ્ત મોદી સમાજ દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટક મુકામે એક જાહેર સભામાં 13 એપ્રિલે નરેન્દ્ર મોદી ચોર છે, દરેક મોદી અટકવાળા ચોર છે એની સામે આ વાંધો છે, વિરોધ છે. મોદી સમાજ આખા હિન્દુસ્તાનમાં 13 કરોડ અને વસ્તી ધરાવતો છે, જુદી જુદી ઘટકો દ્વારા બંધાયેલો છે. તેમ છતાં જ્યારે સમાજને, મોદી સમાજને જ્યારે ચોર કહે છે ત્યારે એ અપમાનજનક છે અને અપમાનની સાથે સાથે આ સમાજને, મોદી સમાજને જાગૃત કરવાનો પણ આ કાર્યક્રમ રાખ્યો છે કે આખા દેશમાં જાગૃતતા આવે અને કોંગ્રેસને પાઠ ભણાવવામાં આવે. ધારાસભ્ય પુનેશ મોદીની આગેવાનીમાં સુરતમાં મોદી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા હતા. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.